लोकल न्यूज चैनल ऑफ वडोदरा। डभोई तालुकाना वढवाणा गाम नजीकथी संखेड़ा बोडेली छोटाउदेपुर तरफ जवा माटे रेलवे तंत्र द्वारा आश्रे 3 वर्ष पूर्वे ब्रॉडगेज लाइन नाखवामां आवी हती, जे ते समये एक गाममांथी बीजा गामे रेलवे ट्रेक क्रॉस करी जवुं न पड़े ते माटे गन्नाडाना निर्माण पण करवामां आव्या छे। पण आ गन्नाडामां समयांतरे पाणी भराई जता होवाथी स्थानिको भारे हालाकी भोगवी रह्या छे। आउज वढवाणाथी पानखर अने अन्य 5 जेटला गामोने जोडतुं एकमात्र गन्नाडामां वगर वर्षादे घूटणसमां पाणी भराई जता स्थानिको जीवना जोखमे मोटरसाइकल रेलवे ट्रेक ઉપરથી પસાર કરવા મજબૂર બન્યા છે। તો ગન્નાડા આગામી ચોમાસામાં એક ટ્રેક્ટર ડૂબી જાય તેટલું પાણી ભરાઈ જવું હોય છે। તેવામાં પાનખર સહિત 5 ગામના રહીશોને ટ્રેક ક્રોસ કરવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। રેલવે પ્રશાસનને અવારનવાર જરજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થતી ન હોય સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। આગામી સમયમાં જો રેલવે તંત્ર ગન્નાડામાં ભરતા પાણીની સમસ્યાનો નિકાલ નહીં લાવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। વઢવાણા ગામ વઢવાણા પાનખરને જોડતો રસ્તો છે, તેમાં રેલવે ગણનાળું બનાવેલું છે। ગણનાળું જ્યારથી બન્યું ત્યારથી અત્યાર સુધીમાં એને કોઈ વપરાશ નથી, પાણી જેટલું બધું ભરાઈ જાય છે તો એના પાણીનો નિકાલ કરવો કાં તો પછી બાજુમાં ફાટક આપીને લોકોને અવર જવર। અને આ રસ્તાથી 5 ગામના લોકોને વહીવટ છે, એકનો નથી। નાના નાના છોકરાઓ રેલવેના પાટા કૂદીને આવે છે જાનને જોખમ મૂકીને। અત્યારે તો મે મહિનો છે, જૂન મહિનાની આજે 12 તારીખ થઈ તો આટલું પાણી છે, તો ચોમાસાની અંદર 15 ફૂટ પાણી ભરાય છે। તમે કોઈને રજૂઆત કરી છે? આની અગાઉ રજૂઆતો કરેલી હતી પણ કોઈ એનો નિકાલ આવેલો નથી। શું કહે છે એ લોકો? એ તો અત્યારે સ્થાનિક કક્ષાએ રજૂઆત કરે છે તો એ લોકો એવું કહેવું છે કે આ કેન્દ્ર સરકારનું છે એટલે કેન્દ્ર સરકાર કરે, અમારાથી થઈ શકે એવું નથી। તો શું કરશો હવે? તમારો માને કે માંગણી નહીં સંતોષાય તો શું કરશો? તો પછી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડે।